હેલો મિત્રો, ધોરણ છ વિષય ગુજરાતી પાઠ છઠ્ઠો, લેખણ ઝાલી નો રહી, જોઈએ પાઠ. ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાએ સીમાડાને અડીને ભાલ અને કનેર પંથક પાઘડી પણે પથરાયેલા છે. કુદરતની અમી દ્રષ્ટિ ઓછી હોવાને કારણે એના માટે આદિકાળથી એક કહેવત કહેવાતી આવી છે, કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. આ એક કહેવત છે. આવી ઝાડ પાન વિનાની વેરાન ધરતીને માથે કબૂતરના માળા જેવું એક નાનું એવું ગામડું ગામ છે. ગામમાં રાજપૂત, દરબાર, કણબી, ભરવાડ અને વસવાયા વરણના 501 ખોરડા છે. કેટલા ખોરડા? તો કે 501 ખોરડા છે. બે એક ખોરડા વાણિયા અને બ્રાહ્મણના છે, અને એક બે ખોરડા છે તે વાણિયા અને બ્રાહ્મણના છે. ઉનાળો ધરતી પરથી ઉચાળા ભરવા માંડે, ચોમાસાના પગરણ મંડાય અને ભારે વરસાદ તથા વાજબીથી ગાડા માર્ગ બંધ થઈ જાય છે. મોરી ગામના ખેડૂતો તાલુકા મથકે હટાણું કરવા જતા અને 3-4 મહિના ચાલે એટલી જીવન જરૂરિયાતની ખેતીની અને ઘર વપરાશની સટરપટર ચીજ જણસોની ખરીદી કરી ઘરમાં સંભળી રાખવા એ સમયની વાત છે. મહેનત મજૂરી કરી બે પાંદડે થયેલા કહળ સંગ ગાડું જોડીને ધંધુકે હટાણું કરવા જાય છે. કહળ સંગ છે તે પોતાનું ગાડું લઈ અને ધંધુકે ગામ છે હટાણું કરવા જાય છે. સુલેમાન ઘાંચીની ઘાણીએથી 2-3 ડબ્બા તેલના મોદીની દુકાનેથી દેશી ગોળ ની ભેલ્યું, દાળ, ચોખા, મીઠું, મરચાં, લસણ, ડુંગળી અને બટેટાના કોથળાને બીજું આઘું પાછું ખરીદ કરી ગામડામાં મૂક્યું. રાંધવાનો ભરડો દઈને ગાડું ગામના માર્ગે વહેતું કર્યું. ત્યાં બે મણ કપાસિયાનો કોથળો માથે મૂકીને પવનના વંટોળિયાની જેમ વહી આવતા હરખચંદ શેઠે સાદ દીધો એટલે કે અવાજ કર્યો. ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.